નમસ્કાર, હું મિતુલભાઈ કનસાગરા ડૉક્ટર સીડમાં જોબ કરું છું. આપણી સાથે એક ખેડૂત મિત્ર છે. તમારું નામ આખું? મારું નામ જસાણી ધવલકુમાર અરવિંદભાઈ, ગામ ખાગેસરી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. આપની સાથે ખાગેસરીના વેપારી છે ધવલભાઈ પટેલ કરીને, શ્રીનાથજી એગ્રો ખાગેસરી. ખરી, હવે આપણે 1677 કપાસ આવ્યો છે. આગલા ક્યાં બે ત્રણ વર્ષથી ક્યાં કપાસ વાવતા? હું 16 જ વાવતો, 77 વાવતો, 76 વાવતો. હજી 76 ને 77 જ વાવું છું અને પાક સારો છે એનો. જીનવામાં સારું છે, ઝાડવામાં સારું છે, રોગ ઓછો આવે છે, એવી બધી તકલીફ નથી એમાં. હવે હું આ 1677 તો આ વર્ષે વાવ્યો છે. બીજો કોઈ કપાસ આના સિવાય કર્યો તમારા જમીનમાં? અમારી જમીનમાં આના સિવાય આ સાલમાં અત્યારે નિયોનું વાવેતર છે. આ પેલા સિવાય એકે વાવેતર ના કરતા સોલાર સિવાય. તો 1677માં ખાસિયત શું લઈ ગયા? અત્યારે ડિસેમ્બર મહિનો આવે છે, આજ 12 તારીખ છે, 12-12 આ ડિસેમ્બર મહિનો છે, તો એની ખાસિયત શું લાગી છે? ઝાડવામાં સારું છે, પછી ગીનવામાં ઝીનવામાં સારું છે, પાક એનો સારો છે, પછી ઈરનો પ્રોબ્લેમ ઓછો છે, એવું બધું પ્રોબ્લેમ ઓછો છે, ચૂસિયા જીવાતનો પ્રોબ્લેમ ઓછો છે. આ વર્ષે ઈરનો પ્રમાણનો એટેક વધારી રહ્યો છે જનરલી, ગુલાબી ઈરનો. તો એમાં કેવું કર્યું? આજકાલે અમારા ઘેરામાં તો સોલારમાં તો ઓછો જ છે ઈરનો પ્રોબ્લેમ. બીજા આજુબાજુમાં ઘેરા છે, બીજી ગમે તે XYZ ગમે વેરાયટી, તો એમાં કેવું કર્યું પ્રોબ્લેમ? એમાં છે બધાય ને, પણ આમાંનો પાક ને તમે જોવો, આમાં મારે બીજી વીણી થાય. પહેલી વેણી મારે 10-10 મણ નીકળી ગઈ છે. એટલે ટૂંકમાં વીઘે 10 મણ કપાસ તમે જનરલી ઉતારી સોલાર 77નો. અને હજી આ બીજા પાકમાં ત્યાં ઈરની આવો મને ક્યાંય પ્રોબ્લેમ નથી. તો એટલે ટૂંકમાં અંદાજિત તમારા ગામ કરતાં હવાઈ ઉત્પાદન ઘણો છો આ વર્ષે એમ? હા, હવાઈ ઉત્પાદન તો મારે ગયા સાલમાં બધાને 15-20 મણ થતો હતો, વણ 25-30 મણ રહે સોલારમાં. એટલે ટૂંકમાં એવું કે ગયા વર્ષ ઓછું પાણી હતું એટલે ઓછું ઉત્પાદન આવ્યું હતું, કદાચ આ વર્ષે એટલું વરસાદ હોવા છતાં પણ સારો કપાસ છે, ઉત્પાદન સારું છે. તો મારી હવે આગ્રહ છે તમને, જરીક તમારા આપણા સર્કલમાં ગ્રુપ મિત્રો હોય, ખેડૂત મિત્રો જે હોય, એને તમે આ 1677 વર્ષો જૂની અમે વેરાયટી છે ડૉક્ટર ઢોલેરિયા સાહેબનું છે, 1676 પણ આવે છે, આ 1677 પણ તમે વાવ્યું છે, એ 1696 પણ ઓછા પાણીવાળી આવે, તો કોઈ ખેડૂત મિત્રોને ખ્યાલ ના હોય 77 નંબરમાં, તો એને જરીક ભલામણ કરો કે આ રીતના કપાસ છે, આ રીતના ઉત્પાદન થાય છે, આ રીતના મેં માવજર એટલો આગ્રહ છે. ધવલભાઈ, હવે તમારી થોડીક બે શબ્દ સાંભળવા માગીએ છીએ. તો હવે તમે શું કહેવા માગો છો? આ 16 ડૉક્ટર સાહેબનું, ઢોલરિયા સાહેબનું 1676 આવે છે, 1677 આવે છે, 1696 નંબર પણ આવે છે, અને બીજી ઘણી વેરાયટી આવે. 1676 વાવવા જેવી જાત છે, 77 વાવવા જેવી જાત, બધી વેરાયટી સારી આવે છે. 1676 છે એ આપણે લોંગ પીરિયડમાં છે. આ 1677 છે, 76 છે એ લોંગ પીરિયડમાં છે. 1677 છે એ મીડિયમ પાણીવાળી છે, ને 1696 પણ છે એ જીરીક ઉતાવળી જાત છે. કોઈને બિન પિયત હોય તો એ તમે એને કરાવી શકો ખરી. તો મારી એવી નમ્ર વિનંતી છે વેપારી ભાઈ છો એટલે, કે તમે જીરીક ખેડૂત મિત્રોને સલાહ દો, ને કંઈ એવું ના ખ્યાલ હોય તો આપણા ડૉક્ટર ઢોલિયા છે, અમારા જેવો ઓફિસર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, એનો થોડોક કોન્ટેક્ટ કરો તમે, કદાચ ખ્યાલ ના હોય તો. તમે જીરીક ખેડૂતને સારી ભલામણ કરો એટલે હું તમારી પાસે આગ્રહ રાખું છું. બીજું તમે કંઈ વેરાયટી વિશે આ વર્ષે કંઈ તમને એવું કંઈ લાગ્યું હોય તો તમે કહી શકો છો? ના, સારો ફાલ બેહે છે, સારું ઝાડવું છે, ઓછી જીવાત લાગે છે, વીણવામાં હેલો રહે છે, બસ આ બધી ખાસિયત 1676 ને 77માં. થેન્ક યુ ધવલભાઈ, થેન્ક યુ, આભાર.